नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सब मित्रों नो हार्दिक स्वागत करूँ छू। मित्रों, जेम के आपने गईकालना वीडियो में जणाव्युं हतुं के आजे गुजरातना घणा खरा विस्तारों में सारो वरसाद वरसी सके छे, तो मित्रों बिल्कुल एवी ज रीतनो वरसाद गई काले रात्रे अने आजे दिवस दरमियान जोवा मळ्यो छे। हवे मित्रों, हजी पण आगामी बे दिवस गुजरात में सारा वरसादनी शक्यता रहेली छे। तो मित्रों, हवे आजे रात्रे अने आवती काले गुजरातना कया कया विस्तारों में वरसाद पड़ी सके छे, मित्रों आ विषय में आपणे आजना आ वीडियो में खूब ज विस्तारपूर्वक वात करवानी छे। अने एना सिवाय मित्रों, हवे वरसादना मघा नक्षत्रनी शुरुआत थई गई छे, तो मघा नक्षत्रना पाणी विशेनी महत्वपूर्ण जानकारी आपवानी छे। माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। अने जो आ चेनल उपर पहली वार आव्या छो तो हमणा ज आ चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। तो मित्रों, सौथी पहला आपणे आजे अने आवती काले वरसादना विषयमां वात करी लईए, एना पछी मघा नक्षत्रना पाणी विशेनी माहिती आपीशुं। तो मित्रों, गुजरातना घणा विस्तारोमां आगामी 24 कलाक दरमियान अति भारे वरसादनी शक्यता रहेली छे। भारे वरसादना पगले 8 जिल्लाओमां ओरेन्ज अने 7 जिल्लाओमां येलो अलर्टनी जाहेरात करवामां आवी छे। आजना वरसादनी वात करीए तो आजे गुजरातमां बनासकांठा, पाटण, साबरकांठा, मेहसाणा, कच्छ, अमरेली अने गीर सोमनाथमां भारे वरसादनी शक्यता रहेशे। हालमां अरबी समुद्रमां वेलमार्क लो प्रेशर सिस्टम सक्रिय थता भारे वरसादनी शक्यता आगामी 24 कलाक दरमियान रहेशे। आगामी 24 कलाकमां कच्छ, बनासकांठा, पाटण अने वलसाडमां अत्यंत भारे वरसादनी शक्यता छे। आवतीकालनी वात करीए तो आवतीकाले पण कच्छ, बनासकांठा, पाटण, जामनगर, राजकोट, पोरबंदर अने सुरेन्द्रनगरमां भारे वरसादनी शक्यता रहेशे। आजे कच्छमां दिवस दरमियान घणा विस्तारोमां सारो वरसाद नोंधायो छे अने हजी पण आगामी 24 कलाक दरमियान कच्छना छूटाછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આના સિવાય બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, મતલબ કે મિત્રો એક મિની વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે આગામી 24 કલાક દરમિયાન। તો આવી રીતે મિત્રો, હજી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ પડી શકે છે। હવે મિત્રો, વરસાદના મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, તો મઘા નક્ષત્રના વરસાદના પાણી વિશેની માહિતી આપવાની છે, માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો। તો મિત્રો, સૂર્યનું મઘા નક્ષત્રમાં ભ્રમણ ખૂબ જ મહત્વનું છે। 17 ઓગસ્ટ 2022ના રોજ સવારે 7:30 મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે અને 30 ઓગસ્ટની રાત્રે 3:19 સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે। મિત્રો, મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુજી જાય છે। આ વરસાદના પાણીથી પાક પણ ખૂબ જ સારા થાય છે। મઘા નક્ષત્રના વરસાદનું પાણી ગંગા જળ સમાન ગણાય છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે તેમજ રસોઈ માટે પણ કરી શકાય છે। મઘા નક્ષત્રમાં જ્યાં પણ વરસાદ પડે છે એ વરસાદનું પાણી સોનાના તોલે ગણવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર વાત કરીએ તો જાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને ખાલી મઘા નક્ષત્રનું જ પાણી પીવે છે। બીજા નાના મોટા ઘણા લેખો જોવા મળે છે જેમાં ચંદ્રના નક્ષત્રને આધીન એક દિવસનું મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવ્યું છે। પણ હકીકતમાં મિત્રો, ચંદ્ર નક્ષત્ર નહીં પણ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે અને ત્યારે જે વરસાદ પડે છે એ પાણીનું મહત્વ છે। મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે એના ઉપર વાત કરીએ તો મિત્રો, આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રના પાણીના બે બે ટીપા આંખોમાં નાખી શકાય છે। મહાદેવ ઉપર મઘા નક્ષત્રના પાણીનો અભિષેક ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે। તમારા ઘરમાં થતા કોઈ પણ કાર્યોની સ્થાપનામાં દેવી દેવતા ઉપર આ પાણીનો અભિષેક ફાયદાકારક ગણાય છે। મઘા નક્ષત્રનું પાણી આખું વર્ષ સારું રહે છે, માટે આ પાણીનો ઉપયોગ ગંગાજળ તરીકે કરી શકાય છે। શ્રી સુક્તમુનિ 16 ઋચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રી યંત્ર ઉપર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષિત થાય છે। મઘા નક્ષત્રનું પાણી ખેડૂતોના ઉભેલા પાકો માટે સોના સમાન અમૃત ગણવામાં આવે છે। મઘા નક્ષત્રનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા જંતુ પણ મરી જાય છે। તો આવી રીતે મિત્રો, મઘા નક્ષત્રના પાણીનો એક ઉત્તમ મહિમા છે જેને અમૃત સમાન ગણી શકાય છે। હવે મિત્રો, આપણે મઘા નક્ષત્રમાં વરસાદ વિશેની વાત કરીએ, માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો।
तो मित्रों लगभग छेला एक अठवाडियाथी गुजरातना घणा विस्तारोमां रात्रि दरमियान वरसाद पड़ी रह्यो छे। क्यांक क्यांक हळवो मध्यम तो क्यांक क्यांक भारे वरसाद पण पड़ी रह्यो छे। हवे हवामान विभागनी आगाही अनुसार आजे अने आवतीकाले पण राज्यना केटलाक विस्तारोमां भारेथी अति भारे वरसाद पड़वानी शक्यता छे। हवामान विभाग द्वारा दक्षिण गुजरात, उत्तर गुजरात अने सौराष्ट्रना बे बे जिल्लाओमां ओरेन्ज अलर्टनी जाहेरात करवामां आवी छे। समग्र राज्यमांथी आजे 8 जिल्लाओमां ओरेन्ज अलर्ट जाहेर करवामां आव्युं छे अने 7 जिल्लाओमां येलो अलर्टनी जाहेरात करवामां आवी छे। दक्षिण गुजरातना 3 जिल्लाओमां आजे अने आवतीकाले भारे वरसादनुं ओरेन्ज अलर्ट छे। उत्तर गुजरातना पण 3 जिल्लाओमां आजे अने आवतीकाले भारे वरसादनुं ओरेन्ज अलर्ट छे अने आनी साथे सौराष्ट्रमां पण 2 जिल्लाओमां भारे वरसादनुं ओरेन्ज अलर्ट रहेशे। आजे कया कया विस्तारोमां भारे वरसाद पड़ी सके छे ते विषयमां वात करीए तो मित्रों आजे बनासकांठा, साबरकांठा, अरवली, महिसागर, गीर सोमनाथ, सूरत, नवसारी अने वलसाड़मां आजे केटलाक विस्तारोमां भारे वरसादनी शक्यता रहेशे। राज्यना अन्य जिल्लाओनी वात करीए तो अन्य जिल्लाओमां आजे छूटाछवाया विस्तारोमां हळवो के मध्यम वरसाद पड़ी सके छे, ज्यारे कोई कोई विस्तारोमां भारे वरसादी झापटा पण पड़ी सके छे। आवतीकालनी वात करवामां आवे तो मित्रों आवतीकाले पण बनासकांठा, पाटण, साबरकांठा, मेहसाणा, कच्छ, अमरेली अने गीर सोमनाथना केटलाक विस्तारोमां भारे वरसादनी शक्यता रहेशे। જ્યારે આવતીકાલે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોઈ કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા પણ પડવાની શક્યતા રહેશે। તો આવી રીતે મિત્રો હજી પણ આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। હવે મિત્રો તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં હજી સુધી વરસાદનો પ્રમાણ કેવો છે? સારો વરસાદ છે, હળવો મધ્યમ વરસાદ છે, ભારે વરસાદ છે કે પછી તમારો વિસ્તાર હજી સુધી વરસાદમાં બાકી છે? મિત્રો તમારો જવાબ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી। ધન્યવાદ।